છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાડ ગામમાં ટેન્કર રાજ. નળવાડ ગામની મહિલાઓ પાણી માટે રજરપાટ કરી રહી છે. ટેન્કર દ્વારા દિવસમાં સવારે એક વાર પાણી આવે છે. છોટા ઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના નળવાડ ગામમાં પાણી ટેન્કર દ્વારા પાણી ગામ લોકો સ્વખર્ચે પાણી મંગાવી પાણી ભરવા મજબૂર બન્યા છે. ગામ લોકો ભર ઉનાળે પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે. દિવસમાં એક જ વાર ટેન્કર દ્વારા પાણી મળી રહ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાડ ગામના લીંબડી ફળિયામાં અંદાજે 400 જેટલા આદિવાસીઓ લોકો વસવાટ કરે છે, જ્યારે લીંબડી ફળિયામાં 4 હેન્ડપંપ અને 3 બોર મોટર છે. પર ભર ઉનાળે પાણીના સ્તર નીચા જતા રહેતા તમામ હેન્ડપંપ અને બોર મોટર બંધ હાલતમાં છે. ગામ લોકોને પાણી માટે 1-1.5 કિલોમીટર દૂર ખેતરમાં પાણી ભરવા જવું પડે છે. ખેતરોના માલિક પાણી ન ભરવા દેતા ગામ લોકો ભેગા થઈને સ્વખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે. ગામ લોકોએ ગામની પંચાયત તથા વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં આ ગરીબ આદિવાસી લોકોની સંભાળવામાં કોઈને અધિકારીઓ તથા ગામના સરપંચ તૈયાર નથી. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે એ તો જોવાનું રહ્યું. લીંબડી ફળિયાના લોકો વહેલી સવારથી ટેન્કરની રાહ જોતી હોય છે, જ્યારે ગામના ટેન્કર આવવાથી ગામની મહિલાઓના મુખ પર ખુશીની લાગણી જોવા મળી હતી. ગામની મહિલાઓને પાણી માટે લાંબી કતાર લાગી જાય છે. આ ગામના લોકોને પીવાના પાણી અને ઘર વપરાશ ઢોર ઢાંખર અને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગરીબ આદિવાસી પ્રજા માટે ક્યારે દરકાર લેશે. છોટા ઉદેપુરથી નઈને સ્ટડીનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. ગામમાં પાણીની બહુ તંગી છે. કઈ કરતા અમારે પાણી મળી જતું હોય પીવાનું તો સારું. બંબોવાલ લાવીએ છીએ તે જ એક એક બેડો બૈરોના ભાગમાં આવે છે. પાણી કોઈ જગ્યાએ મળતું નથી. ઢોર વાછેડોને કઈ રીતે પાણી પાવાનું? આ સરકાર આ જમીન માલિકના બોર છે એમાંથી પાણી ભરવા જઈએ છે તો એમાં ભરવા નહીં દેતા, એટલે અમારે પાણીની તો બહુ તકલીફ છે. એટલે પાણીની વ્યવસ્થાથી તે તો સારું એમ. શું નામ છે? અમરસિંહ સંતિલા. ગામ? ગામ ગજલાવટ. અમારે પાણી જોઈએ લીંબડી ફળિયા મે. શું નામ તમારું? રમતી.